છો ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો આજની વાત. અનેક તણાવયુક્ત બેઠકો પછી દિલ્હી પોલીસે આકારે ખેડૂતોને 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી દીધી છે. ત્યારે તમને જણાવી દઈએ કે નવા કૃષિ કાયદાના વિરોધમાં નીકળનારી આ રેલી માટે આખા દેશમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે અને ખેડૂત સંગઠનોએ આ બાબતે વધુ જણાવતા એમ પણ કહ્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે રેલીને યોજીશું પરંતુ રાજકીય પક્ષો અમારી રેલીથી દૂર રહે. જો કે દિલ્હી પોલીસ દ્વારા હાલ રેલીની સુરક્ષા બાબતે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે તમને હજુ વધુ જાણકારી આપીએ, પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકનને પ્રેસ કરો. અને જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો લાઇક કરો, ફોલો કરો અને શેર કરવાનું ના ભૂલતા. ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે રેલી બાબતે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું છે કે સંયુક્ત કિસાન મોરચાને સિંધુ અને ટિકરીથી આશરે 64 કિલોમીટર લાંબી અને ગાઝીપુર સરહદથી 46 કિલોમીટર લાંબી પરેડ કાઢવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઈ છે. અને આની સાથે જ દિલ્હી પોલીસે એક મોટો ખુલાસો કરતા એમ પણ કહ્યું છે કે સરહદ પારથી આ આંદોલનમાં હિંસાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્યારે દિલ્હી પોલીસના આ સ્પેશિયલ ઓફિસરે આ બાબતે વધુ જણાવતા એમ કહ્યું છે કે ખેડૂતોની રેલીમાં હિંસા માટેના અમને અનેક ઇનપુટ્સ મળ્યા છે. 13મી જાન્યુઆરીથી 18મી જાન્યુઆરીની વચ્ચેની સમીક્ષા દરમિયાન અમને એવો ખ્યાલ આવ્યો છે કે રેલીમાં કરબડ કરવા માટે પાકિસ્તાનમાં 308 ટ્વિટર હેન્ડલ્સ જનરેટ થયા છે અને પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા આ 308 ટ્વિટર હેન્ડલ્સને ટ્રેસ પણ કરવામાં આવ્યા છે, જે ટ્રેક્ટર રેલીમાં ગરબડ ફેલાવવાના હેતુથી સક્રિય છે. જોકે તમને જણાવી દઈએ કે આ રેલી પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના પૂરા થયા પછીથી શરૂ કરવામાં આવશે. ત્યારે હવે પોલીસ આ રેલીમાં કોઈ પણ પ્રકારની ગરબડ ના થાય એ માટે પૂરેપૂરી રીતે એક્ટિવ થઈ ગઈ છે. જોકે આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે વધુ જણાવતા એમ કહ્યું છે કે પ્રજાસત્તાક દિવસ એ રાષ્ટ્રીય તહેવાર છે, દેખાવો કરવા 365 દિવસ છે, શક્તિ પ્રદર્શન તેમાંથી બીજા દિવસે પણ કરી શકાય છે, પરંતુ 26મી જાન્યુઆરીનો દિવસ આના માટે યોગ્ય નથી. ત્યારે પોલીસ કમિશનરે પણ આ બાબતે મીડિયા સાથે વધુ વાતચીત કરતા જણાવ્યું છે કે ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય સમારંભ દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડીને રોકવા માટે સંયુક્ત કિસાન મોરચા અને બીજા ગ્રુપ્સની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. 26મી જાન્યુઆરીએ સિક્યોરિટી અરેન્જમેન્ટ્સ અને રેલીની સુરક્ષા પર અમારું પૂરેપૂરું ફોકસ છે અને રેલીમાં કોઈ પણ ગડબડ ના થાય એ માટે સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે. ત્યારે હવે રેલીની સુરક્ષાના આયોજનો વિશે તો અમે તમને જાણકારી આપી દીધી, તો આની સાથે જ આ પણ જણાવી દઈએ કે સિંધુ બોર્ડરથી લઈને ગાઝીપુર બોર્ડર સુધી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો પહોંચી રહ્યા છે અને ખેડૂતો ટ્રેક્ટર રેલીની તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે. ટ્રેક્ટરોને રેલી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, તેમજ પંજાબના કેટલાય ગામડાઓ અને શહેરોમાં આ રેલીની રિહર્સલ પણ યોજવામાં આવી રહી છે. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.